વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને તમે વધુ સારી રીતે જોવા માટે તમારા વિડીયોને શરૂ થયા બાદ સેટિંગ્સમાં જમણી બાજુ સેટિંગ્સમાં જઈ અને ક્વોલિટી 480p કરો એટલે વિડીયો સારી રીતે જોઈ શકાશે. વેલકમ વિદ્યાર્થી મિત્રો, પ્રતિક સરની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજનો આપણો વિષય છે નામના મૂળ તત્વો, જેમાં પ્રકરણ 1 ભાગીદારી, વિષય પ્રવેશ. આગળ આપણે પ્રકરણ 4 ભાગીદારીનું પુનર્ગઠન વિશે આપણે ભણી ગયા છીએ. તો આજે આપણે પ્રકરણ 1 ભાગીદારી વિષય પ્રવેશ, જેના આપણે સૌથી પહેલા બ્લુ પ્રિન્ટ ઉપર નજર કરીએ તો એમાં બે જગ્યાએ તમારો પ્રશ્ન પૂછાશે, વિભાગ એ માં અને વિભાગ સી. આખો જે પ્રશ્નપત્ર એ થી એફ છે એમાં એ અને સી બે માં પ્રશ્ન પૂછાશે, જેમાં પહેલો પ્રશ્ન આવશે એ એક ગુણનો, એટલે કે એક એમસીક્યુ આવશે, અને પ્રશ્ન સંખ્યા 1 અને પ્રશ્ન નંબર 1 માં વિભાગ એ માં પહેલો પ્રશ્ન આ પ્રકરણનો પૂછાશે. ત્યારબાદ વિભાગ સી માં તમારો પ્રશ્ન નંબર 21 એટલે કે વિભાગ સી માં પહેલો પ્રશ્ન આવશે, જે 3 ગુણનો એક દાખલો પૂછવાની શક્યતા જે છે એમાં એક જ દાખલો પૂછાશે, આમાં ઓપ્શન મળવાના નથી. જે તમારી રીત આ પ્રકરણમાં ટોટલ ઘણી બધી રીત છે, એમાં ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા પણ સાંકળી લેવામાં આવે છે. બને ત્યાં સુધી ઉદાહરણ જેવા હશે તેવા જ સ્વાધ્યાયના દાખલા આવશે, અને ટૂંકા દાખલા જે 3 માર્કમાં પૂછાશે એ આવશે. તો સૌથી પહેલા આપણે ભાગીદારીનો અર્થ તપાસીએ. સામાન્ય રીતે બે કે તેથી વધુ વ્યક્તિઓ ભાગીદારી હોય તો એ બે જ વ્યક્તિ, એક જ વ્યક્તિ હોય તો એને વ્યક્તિક માલિકીની પેઢી કહેવાય, પણ અહીંયા બે કે તેથી વધુ વ્યક્તિઓ નફાના ઉદ્દેશથી કાયદેસરનો ધંધો કરે ત્યારે તેને ભાગીદારી કહેવામાં આવે છે. આપણે કોઈ એક ઉદાહરણ લઈએ કે ભાઈ ગુજરાતમાં દારૂબંધી છે અને કોઈ 4 મિત્રો છે એ ગુજરાત બહારથી દારૂ લાવી અને દારૂ ગુજરાતમાં વેચવાનો ધંધો કરે, ભલે પોતે ભાગીદારીમાં જ બધા સરખા પૈસા કાઢે છે, સરખો નફો વેચે છે, પણ જે વેપાર કાયદેસરનો નથી, ગુજરાત માટે દારૂબંધી એ ગેરકાયદેસર છે, એટલે એ વસ્તુ અહીંયા ભાગીદારી અસ્તિત્વમાં આવતી નથી. પણ જે ધંધો કાયદેસર છે, માની લો કે કોઈ 4 મિત્રો છે એ મુંબઈથી કોઈ લોખંડ લાવે છે અથવા કરિયાણાનો વેપાર કરવા માટે કરિયાણો લાવે છે અને કરિયાણાનો બિઝનેસ કરે છે, અથવા દિવાળીની સીઝન આવે અને કોઈ 4 મિત્રો છે એ ભેગા થઈ અને ફટાકડા લાવીને ફટાકડા વેચે છે, તો એ કાયદેસરનો ધંધો છે. તો સામાન્ય રીતે બે કે તેથી વધુ વ્યક્તિઓ નફાના ઉદ્દેશ સાથે જોડાયેલા હોય. કોઈ પણ વ્યક્તિ એવો તો નથી થવાનો કે ચાલો આપણે ભેગા થઈને આપણે ખોટ કરીએ, માત્ર શું છે એનો ઉદ્દેશ નફાનો છે, કાયદેસરનો ધંધો કરે ત્યારે તેને ભાગીદારી કહેવામાં આવે છે. ખાસ 1932 ના કાયદા મુજબ કલમ 4 મુજબ જે વ્યાખ્યા આપી છે, ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે, એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ કે છે કે જેઓ બધા દ્વારા, એટલે કે આપણે કોઈ ઉદાહરણ લઈએ કે 4 મિત્રો છે તો એ ચારે 4 કામ કરે, અથવા 4 માંથી કોઈ પણ 2 કામ કરે, અથવા કોઈ પણ 1 કામ કરે, બધા દ્વારા, બધા વતી, તેમનામાંથી કોઈ પણ દ્વારા એ એક વ્યક્તિ કામ કરે, 2 વ્યક્તિ કામ કરે કે ચારે 4 કામ કરે, ચલાવતા ધંધાનો નફો વેચવા સંમત થયા હોય. ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંથી કોઈ પણ દ્વારા ચલાવતા ધંધાનો નફો વેચવા માટે સંમત થયા હોય. આગળ હવે એના ભાગીદારીના લક્ષણ, ભાગીદારી ક્યારે કેવી રીતે અસ્તિત્વમાં આવે એના લક્ષણ શું છે. પહેલું આવે કરારથી અસ્તિત્વ. ભાગીદારી એ કરારથી અસ્તિત્વ માટે સંમત થયેલા હોય છે. ભાગીદારી કરારથી અસ્તિત્વમાં આવે છે, એ કરાર લેખિત અથવા મૌખિક હોઈ શકે છે. આજે કોઈ પણ વસ્તુ છે, આપણે કાયદેસરનો ધંધો કરવા માટે ભેગા થયેલા છીએ તો સૌથી પહેલા એ બંને વચ્ચે કોન્ટ્રાક્ટ, બંને વચ્ચે કોઈ પણ નીતિ નિયમો ઘડેલા હોવા જોઈએ, એને આપણે કરાર તરીકે ઓળખીએ. લેખિત કરાર વધુ હિતાવહ છે. લેખિત કરાર એટલે કે લખેલો કરાર, બંને વચ્ચેની જેટલા ભાગીદારો હોય એ બધાની એમાં
સહી બનતી હોય કે જે કઈ વસ્તુ આપણે નીતિ નિયમો નક્કી થયેલા છે એ નીતિ નિયમો આપણા ચાર વચ્ચે સીમિત અને નક્કી થયેલા છે, એટલે એમાં કોઈ પણ ભાગીદાર કોઈ પણ ચોરી છુપી થી કઈ પણ ખોટું કાર્ય કરી શકતો નથી, એટલે કે લેખિત કાર્ય કોઈ પણ મૌખિક કરાર પણ શક્ય છે પણ મૌખિક કરાર છે એમાં ખોટું થવાની સંભાવના રહી શકે. માની લો કે ત્રણ ભાગીદાર છે અને ત્રણેય વચ્ચે 3:2:1 જે આ રીતે નફા નુકસાન નું પ્રમાણ વેચાયેલું છે જે મૌખિક નક્કી થયેલું છે, પણ જયારે નફો વેચવાનો આવે અને કોઈ એક ભાગીદાર એમ કે ના ના આટલો બધો નહીં આપણે તો 1:1 બધાને સરખે ભાગે, એટલે કે કોઈ એક ભાગીદારને નફો ઓછો મળતો હોય અને કપટ રીતે એમ કહે કે આ રીતે વેચાયેલો હતો તો મૌખિક ની કોઈ સાબિતી રહેતી નથી, પણ એ જ વસ્તુ લખેલો કરાર હશે તો એ વસ્તુની સાબિતી થઈ જશે. એટલે કે કોર્ટ દ્વારા આપણને કોઈ પણ વસ્તુની સાબિતી કરવી હોય તો લેખિત કરાર હશે તો આપણને કોર્ટ દ્વારા આપણને માન્યતા આપણો પક્ષ થઈ શકે. ત્યારબાદ આવશે નફાનો હેતુ. મુખ્ય ઉદ્દેશ નફાનો છે, હમણાં જ મેં કીધું અહીંયા કોઈ પણ ધંધો છે એ નફા માટે ઘડાયેલો છે, કોઈ નુકસાની માટે નથી, એટલે મુખ્ય ઉદ્દેશ શું છે? નફાનો છે. નફો કરવાના હેતુથી ભાગીદારી અસ્તિત્વમાં આવે છે. કાયદેસરનો ધંધો જે મેં શરૂઆતમાં જ કીધો છે, ભાગીદારી પેઢી કાયદેસરનો ધંધો ચલાવવા માટે અસ્તિત્વમાં આવે છે. ગેરકાયદેસરનો ધંધો ભાગીદારી અસ્તિત્વમાં લાવતો નથી, ભાગીદારી કાયદો ગેરકાયદેસરના ધંધાને અસ્તિત્વમાં લાવતો નથી. એકબીજાનો એજન્ટ એટલે કે ભાગીદાર છે એકબીજાનો એજન્ટ છે, પ્રતિનિધિ છે. ખાસ કરીને આ જે પ્રશ્ન છે આ તમારો એસક્યુ માં પૂછાતો પ્રશ્ન છે કે એક ભાગીદાર બીજા ભાગીદાર નો શું છે, અથવા એમસીક્યુ માં પૂછાય કે એક ભાગીદાર બીજા ભાગીદાર નો ખાલી જગ્યા છે તો એમાં પ્રતિનિધિ અથવા એજન્ટ શબ્દ વાપરો તો ચાલે છે. એમાં ભાગીદાર એક ભાગીદાર બીજા ભાગીદાર નો ભાગીદાર જ છે, સહભાગીદાર છે એવું આવશે નહીં. અહીંયા કીધું છે દરેક ભાગીદાર એક બીજા ભાગીદાર નો પ્રતિનિધિ છે, એજન્ટ છે. એક ભાગીદારના કાર્યથી બાકીના બધા ભાગીદારો જવાબદાર બને છે. અહીંયા જ કીધું કે કોઈ પણ એક દ્વારા અથવા બધા દ્વારા, માની લો કે ચાર ભાગીદાર છે એમાંથી બે ભાગીદાર કામ કરે છે તો બાકીના બે ભાગીદાર એના કાર્યને એના માટે જવાબદાર પોતે બનશે. તો આ ભાગીદારી લક્ષણોમાં પાંચમો મુદ્દો સભ્ય સંખ્યા, એટલે કે ભાગીદારની સભ્ય સંખ્યા કેટલી હોવી જોઈએ. ભાગીદારી કાયદા મુજબ ઓછામાં ઓછા બે ભાગીદારો, કેમ કે એક વ્યક્તિ હોય, આની પહેલા મેં કીધું એક વ્યક્તિ હોય તો વૈયક્તિક માલિકી પેઢી થાય, એટલે ઓછામાં ઓછા બે અને વધુમાં વધુ કંપની નિયમ 2014 મુજબ 50 ભાગીદારો હોય શકે છે. અમર્યાદિત જવાબદારી, કોઈ પણ ભાગીદાર જેટલા ભાગીદાર પેઢીમાં જેટલા ભાગીદારો હોય બધા ભાગીદારોની જવાબદારી અમર્યાદિત. અમર્યાદિત એટલે કે ગામનું દેવું પૂરું ન થાય ત્યાં સુધી ભાગીદારો એ પૈસા ચૂકવવા પડે. સાદી ને સીધી ભાષામાં કહી શકાય ભાગીદારી પેઢીના બધા જ ભાગીદાર જવાબદારી અમર્યાદિત હોય છે. પેઢીનું દેવું જો પેઢીની મિલકતોમાંથી, જે મેં વહેલા કીધું કે જેટલી પાસે આપણે ગામના 5 લાખ રૂપિયા દેવાના હોય અને ધંધા પાસે માત્ર 3 લાખ રૂપિયા છે તો જે 2 લાખ રૂપિયા ખૂટે છે તો જેટલા ભાગીદાર છે એમને એમના નફા નુકસાનના પ્રમાણમાં પોતાની અંગત મિલકત લાવીને, એટલે પોતાનું અંગત મકાન હોય, અંગત જમીન હોય, અંગત મિલકત હોય, કોઈ પણ મિલકત હોય એ વેચીને, અંગત મિલકતો વેચીને પેઢીની જવાબદારી એટલે કે 2 લાખ રૂપિયા ગામને ચૂકવવા પડે, એટલે કે અમર્યાદિત જવાબદારી. પેઢીની માલિકી અને સંચાલક, એટલે કે ભાગીદારો ધંધાના માલિકો છે. કોઈ પણ આજે ભાગીદારો 2 હોય 4 હોય કે 10 હોય કે 50 હોય બધા માલિકો જ છે. અને પેઢીનું સંચાલન બધા ભાગીદારો 4 હોય તો 4 સંચાલન કરીએ કે 4 માંથી, એટલે કે બધા વતી કોઈ એક, 4 માંથી કોઈ એક સૌથી સિનિયર વ્યક્તિ હોય એ સંચાલન કરે તો પણ ચાલે, અથવા વધુ ભાગીદારો, 1 થી વધુ ભાગીદાર, કે ભાઈ 2 ભાગીદાર છે એ સંચાલન કરશે, બાકીના 2 છે એ બીજું કોઈ કાર્ય કરશે, એવી રીતે પણ માલિકીના સંચાલન ચાલવી શકાશે. તો આ ત્યાં ભાગીદારીના લક્ષણો, 7 લક્ષણો ત્યાં. ત્યારબાદ હવે આપણે ભાગીદારી કરારનામું જોઈએ છે. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ભાગીદારી કરારનામું? સૌથી પહેલા અહીંયા નીચે જે લખ્યું છે એ ભાગીદારી કરારનામાની વ્યાખ્યા છે. ભાગીદારો વચ્ચે વહીવટી આ વ્યાખ્યા બહુ ઓછી પૂછાતી હોવાથી લખી ન હતી, પણ ત્યારબાદ થોડીક જરૂરિયાત હોવાથી લખી નાખેલી છે. ભાગીદારો વચ્ચે વહીવટી સરળતા ખાતર, વહીવટી
કરાર છે એ લેખિત અને મૌખિક આપણે લક્ષણમાં જોઈ ગયા. એટલે કે વહીવટી કાયદાકીય કોઈ પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય એટલા ખાતર તૈયાર કરવામાં આવતા લેખિત સ્વરૂપના સંમતિ પત્રક, કેમ કે દરેક ભાગીદાર જે હશે એ લેખિત કરાર થયો હશે એમાં સંમતિ સહી હશે એટલે ભાગીદારી કરારનામું કહેવાય છે. ભાગીદારીની વિગતો સૌથી પહેલો ટોપિક આવે છે, ભાગીદારીની વિગતો, ભાગીદારોની વિગતો. ભાગીદારીની વિગતો એટલે કે ભાગીદારનું નામ, સરનામું, એ કયું કાર્ય કરે છે, ભૂતકાળમાં કયું કાર્ય કર્યું છે તેની ભાગીદારોની વિગતો. ત્યારબાદ આવે છે પેઢીની વિગતો. પેઢીની વિગતો એટલે કે પેઢીનું નામ શું છે અને તેનું કાર્ય શું છે તે અંગેની અથવા તેનું સ્થળ ક્યાં આવેલું છે તેની વિગતો. ત્રીજું આવે છે ધંધાનો પ્રકાર, એટલે કે પેઢી, ભાગીદારી પેઢી જે અસ્તિત્વમાં આવે છે એ કેવા પ્રકારનો ધંધો કરશે, કયા પ્રકારનો ધંધો કરશે, ધંધાનો પ્રકાર જણાવશે. ભાગીદારીનો આરંભ એટલે કે કઈ તારીખથી ભાગીદારી અસ્તિત્વમાં આવે છે તે તારીખ જણાવવી પડે. મૂડી, જે ભાગીદાર જેટલી મૂડી લાવી શકે તેટલી લાવવાની હોય છે. કોઈ ભાગીદાર ઉપર ફોર્સફુલી કહેવાતું નથી કે તારે આટલી મૂડી લાવવી જ પડશે. ભાગીદાર મૂડી ન લાવે, કોઈ એક ભાગીદાર એવો છે એને ભાગીદાર થવું છે, કાર્ય કરી શકે એમ છે, પણ મૂડી લાવી શકે એવી શક્યતા નથી. ઓકે, ન લાવે તો કયું ફોર્સફુલી નથી. છઠ્ઠો મુદ્દો આવે છે મૂડી પર વ્યાજ. જો મૂડી પર વ્યાજ ચૂકવવાનું હોય તો કેટલા ટકા ચૂકવવા એ કરારમાં દર્શાવવું પડે છે. જો દર્શાવેલું ન હોય તો ચૂકવવાનું ફરજિયાત રહેતું નથી. જે કરારનામા નહીં વિગતોનો ઉલ્લેખ કરે છે કે જે કરારનામામાં અમુક એવો હશે કે જે મૌખિક કરાર હશે કે તો એમાં ભાગીદારની વિગત આવી જતી હશે, પેઢીની વિગત આવી જશે, ધંધાનો પ્રકાર જે મૌખિક હોય છે જેમાં નક્કી થયેલું ન હોય એટલે કે મૂડી પર વ્યાજ નક્કી થયેલું નથી તો મૂડી પર વ્યાજ ચૂકવવાનું થતું નથી એમ ઉપાડ આવે છે. એ ત્યારબાદ ઉપાડ, ઉપાડ એટલે કે ભાગીદારે કેટલો ઉપાડ કરવાનો છે અને કેટલો સમય કેટલા ઉપાડ કરશે તેની વિગત. ત્યારબાદ આવશે ઉપાડ પર વ્યાજ. જેમ ઉપાડ ભાગીદારે કરેલ છે તો પેઢીએ ઉપાડ પર વ્યાજ વસૂલ લેવાનું છે, તો એનો વ્યાજનો દર નક્કી થયેલો હોય છે. વ્યાજનો દર જો નક્કી થયેલો હોય તો વ્યાજ વસૂલ કરવાનું. જો વ્યાજનો દર કોઈ વિગતો કરારનામું બનેલું નથી તો ઉપાડ પર વ્યાજ વસૂલ લેવાનું થતું નથી. નફા નુકસાનની વહેંચણી, તો આ ટોપિક એક બહુ મહત્વનો છે, કારણ કે આગળના આપણે જેટલા દાખલા ગણશું જો એમાં નફા નુકસાનની, એ પછી વાર્ષિક હિસાબ હોય કે કોઈ પણ હોય, એ નફા નુકસાનની વહેંચણી ઉપર ઘણો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. કે જો નફા નુકસાનની વહેંચણી દરેક ભાગીદારોએ નક્કી કરેલી હોય છે જ્યારે કરારનામું બને છે ત્યારે કયા ભાગીદારનો કેટલા નફા નુકસાનનો પ્રમાણ રહેશે એ જો નક્કી થયેલું ન હોય તો દરેક ભાગીદારો વચ્ચે સરખા પ્રમાણમાં નફો નુકસાન વહેંચવાનું રહેશે. એટલે નફા નુકસાનની વહેંચણી કૌંસમાં સરખા પ્રમાણ લખો તો પણ ચાલે, કે કેમ કે જ્યારે કોઈ ભાગીદારનું પ્રમાણ આપેલું નહીં હોય તો સરખું નફા નુકસાનનું પ્રમાણ રહેશે. દસમો મુદ્દો આવે છે ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું. કોઈ ભાગીદાર છે એ વધારાનું કોઈ કામ કરેલું છે ધંધામાં, કોઈ મહેનતાણું, કોઈ ખરીદીનું કમિશન અથવા વેચાણનું કમિશન, બોનસ, કમિશન, જે કઈ ટકાવારી નક્કી થયેલી હોય તો એ પ્રમાણે આપવાનું. જો નક્કી થયેલું નથી તો એ આપવાનું થતું નથી. કોઈ ભાગીદાર વધારાનું માગે તો પણ આપવાનું થતું નથી. ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ ટોપિક વારંવાર પૂછાતો લોન પર વ્યાજ, એ એમસીક્યુ એસક્યુ માં પૂછાતો કે ભાગીદારોએ પેઢીને જરૂર પડી હોય ત્યારે પેઢીને લોન આપેલી છે તો લોન પર વ્યાજ ઓછામાં ઓછા 6% લેખે વ્યાજ પેઢીએ ભાગીદારને આપવું પડે. જો 6% કરતા વધુ નિશ્ચિત થયેલું છે તો પેઢી વધુ વ્યાજ આપવા માટે સંમત છે. એ પછી નક્કી થયેલું હોય કે ન થયું હોય પણ ઓછામાં ઓછા 6% લેખે વ્યાજ આપવું કમ્પલસરી છે. જે તમારે એમસીક્યુ એસક્યુ માં પૂછાતો પ્રશ્ન છે, ક્યારેક તમને મૂડી પર વ્યાજ, લોન પર, લોનની જગ્યાએ મૂડી પર વ્યાજ, એટલે વિદ્યાર્થી મિત્રો મિસગાઈડ ન થાવ એટલા માટે ખાસ કરીને લોન પર વ્યાજ છે એ વસ્તુ, લોન પર એક જ એવી વસ્તુ છે જેમાં 6% વ્યાજ ચૂકવાય, બાકી એકેયમાં નક્કી થયેલું ન હોય તો ચૂકવાતું નથી. પાઘડી, હવે પાઘડી એક એવો પ્રશ્ન છે કે જેમાં ભાગીદારના નવો ભાગીદાર આવતો હોય, નવો ભાગીદારનો પ્રવેશ હોય કે જે નિવૃત્ત થતો ભાગીદાર હોય એ સમયે પાઘડી ગણવાનો આવે છે. જે તમારા પ્રકરણ નંબર 5 અને 6 માં ગણવાનું આવશે. અને પાઘડીનું પ્રકરણ 3 છે એ પાઘડીનું ચેપ્ટર છે, એમાં વિશેષ ભણવામાં આવશે. ત્યારબાદ પ્રવેશ અને નિવૃત્તિ, કયા સમયે કયા ભાગીદારની એન્ટ્રી કરવી, પ્રવેશ કરવો અને ક્યારે નિવૃત્તિ કરવી જેની જોગવાઈ કરેલી હોય છે. અને ત્યારબાદ પેઢીનું વિસર્જન, પેઢીનું વિસર્જન કયા સંજોગોમાં કરવી અને કઈ કાર્યવાહી કરવી તેની પણ અહીંયા
નોંધ કરવાની હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો આપણો ટોપિક આવે છે ભાગીદારના મૂડી ખાતા રાખવાની પદ્ધતિઓ. મૂડી ખાતા રાખવાની બે પદ્ધતિ છે, અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અને સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. અસ્થિર મૂડી એટલે કે જે મૂડીમાં જયારે વર્ષ શરૂ થયું હોય અને આકળ જે વર્ષ શરૂ થાય અને આકળ થાય ત્યાર બે વચ્ચેના ગાળામાં જયારે મૂડીમાં પ્લસ માઇનસ થઈ શકતો હોય, એટલે કે શરૂઆતમાં 5 લાખ રૂપિયાની મૂડી કોઈ ભાગીદારની છે અને વર્ષ દરમિયાન એ 50,000ની મૂડી વધારે લાવે છે, એટલે કે ટોટલ એની મૂડી 5,50,000 થાય છે. વર્ષ દરમિયાન એને મૂડીમાંથી 2,50,000 રૂપિયા ઉપાડી જાય છે, તો હવે એની મૂડી 3 લાખ રૂપિયા, એટલે કે આખરની મૂડી 3 લાખ રૂપિયા વધે છે. તો આ બંને વચ્ચેનો જે ડિફરન્સ એટલે એની મૂડીને અસ્થિર મૂડી. અર્થ ભાગીદારી મૂડી ખાતા રાખવાની જે પદ્ધતિમાં ભાગીદારના મૂડી ખાતાની વર્ષની શરૂઆતની બાકી અને આખરની બાકીમાં ફેરફાર જોવા મળે, જે મેં પહેલા જ કીધું કે વર્ષની શરૂઆત અને આખરમાં જે તમને ફેરફાર જોવા મળતો હોય તો તેવી મૂડીને અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ કહેવાય છે, જેનું બીજું નામ આપણે ખાસ કહેશું હંગામી મૂડી ખાતાની પદ્ધતિ. જે એસક્યુ એમસીક્યુ વારંવાર પૂછાતો હોય એમાં અસ્થિર મૂડી ખાતાનું બીજું નામ અથવા હંગામી મૂડી ખાતાનું બીજું નામ એમ પણ કે, અથવા ક્યારેક દાખલામાં પણ એવું કે આ પદ્ધતિ હંગામી મૂડી ખાતાની છે, તો તમારે અસ્થિર મૂડી ખાતાની સમજવાની. અસ્થિર મૂડી ખાતામાં તમારે ખાલી માત્ર એક જ મૂડી ખાતું જ બનાવવાનું હશે ભાગીદારોનું, જે આગળ આપણે ફોર્મેટ જોશું. આ પદ્ધતિમાં ભાગીદારના પેઢી સાથેના બધા જ વ્યવહારો નોંધવા માટે પેઢીના ચોપડે ફક્ત મૂડી ખાતું જ રાખવામાં આવે છે. આ પદ્ધતિમાં મેં પહેલા જ કીધું કે આ પદ્ધતિમાં તમારે માત્ર ખાલી ભાગીદારનું મૂડી ખાતું જ રાખવામાં આવે છે. મૂડી ખાતાની જમા બાજુ પર શરૂઆતની મૂડી અને વર્ષ દરમિયાન લાવવામાં આવેલી વધારાની મૂડી, જે શરૂઆતની મૂડી મેં જેમ કીધું કે 5 લાખ રૂપિયા હોય અને વર્ષ દરમિયાન કોઈ 50,000 રૂપિયાની વધારાની મૂડી લાવ્યા, તો અહીં મૂડી પર વ્યાજ ગણવાનું હોય તો મૂડી પર વ્યાજનો દર આવે, પગાર બોનસ કમિશન મહેનતાણો અને વેચની માત્ર નફો આવ્યો હોય તો એ પણ વસ્તુ જમા કરવામાં આવે છે. તો આગળ તમને એક ઇમેજમાં તમને અસ્થિર મૂડી ખાતાનો એક નમૂનો આપવામાં આવેલો છે, તે જે તમે જોઈ શકશો. એ પહેલા જેમ આપણે જમા બાજુનું જેમ જોયું મૂડી ખાતાની, એમ ઉધાર બાજુ પણ એક નજર કરી લઈએ. મૂડી ખાતાની ઉધાર બાજુ ઉપાડ, ઉપાડ પર વ્યાજ અને વેચની પાત્ર ખોટ. અહીંયા મૂડીની બાકી, અહીંયા ઉપાડની બાકી. અહીંયા મૂડી પર વ્યાજ, અહીંયા ઉપાડ પર વ્યાજ. અહીંયા વેચની પાત્ર, જો આ વેચની પાત્ર નફો હોય તો ખોટ નહીં આવે અને ખોટ હશે તો નફો નહીં આવે. આ બંને વિગતોની આગળની ઇમેજમાં તમને અસ્થિર મૂડી ખાતાનો નમૂનો આપવામાં આવેલો છે, જે મેં આગળ પણ કીધું, જે તમને અહીંયા જે મેં વિગત લખેલી છે એ નમૂનામાં વિગત જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે તમારી અસ્થિર મૂડી ખાતાનો નમૂનો આપેલો છે ભાગીદારના મૂડી ખાતા. એમાં બે ભાગીદારો એ અને બી ના આપ્યા છે, જેમાં જમા બાજુ વિગત તમે જોઈ શકશો. બાકી આગળ લાવ્યા એટલે કે મૂડીની શરૂ બાકી આપેલી છે, એની નીચે રોકડ કે બેંક ખાતે એટલે કે વધારાની મૂડી, એની નીચે મૂડી પર વ્યાજ, પગાર ખાતે એટલે કે પગાર ભાગીદારને પેઢી તરફથી મળ્યો હોય તો તે, બોનસ ખાતે બોનસ મળ્યું હોય તો તે, કમિશન ખાતે અને વેચણી પત્ર નફો એટલે કે ફાળવણી ખાતે. ત્યારબાદ ઉધાર બાજુ ઉપાડ, ઉપાડ પર વ્યાજ, નન્નું ફાળવણી ખાતે એટલે કે વેચણી પત્ર ખોટ છે. જો વેચણી પત્ર ખોટ હોય તો વેચણી પત્ર નફો નહીં હોય અને વેચણી પત્ર નફો હશે તો વેચણી પત્ર ખોટ નહીં હોય. અને ત્યારબાદ મૂડી ખાતાની આખર બાકી એટલે કે બાકી આગળ લઈ ગયા આવે છે, તો આ તમારો અસ્થિર મૂડી ખાતાનો ભાગીદારી મૂડી ખાતાનો નમૂનો થયો છે. તો આગળ હવે આગળ આપણે વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે આગળની ઇમેજ જોઈ છે. હવે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ, અસ્થિર મૂડી ખાતા સમજ્યા. હવે સ્થિર, સ્થિર એટલે આપણે સાદી ભાષા ગુજરાતી ભાષામાં સમજીએ સ્થિર એટલે કે કોઈ પણ વસ્તુ એઝ અ સ્ટેચ્યુ તરીકે હોય એમ. અહીંયા સ્થિર એટલે કે વર્ષની શરૂઆતમાં જે મૂડી છે નથી એમાં રૂપિયો વધતો કે નથી રૂપિયો ઘટતો, એવી મૂડીને સ્થિર મૂડી એટલે કે ભાગીદારોના મૂડી ખાતાની વર્ષની શરૂઆતની બાકી અને વર્ષની આખરની બાકી સમાન રહે. આ શબ્દ ખાસ લખવો ફરજિયાત છે, સમાન રહે. વર્ષની શરૂઆતની અને વર્ષની આખરની બાકી સમાન રહે, એટલે કે મૂડીમાં વધારો કે ઘટાડા સિવાય. એટલે કે મૂડીમાં કોઈ વધારો થયો હોય તો વસ્તુ બરાબર છે, પણ એમાં ઘટાડો થતો હોય તો ઘટાડો એમાં ઉમેરવાનો નહીં. તે રીતે રાખવામાં આવતા મૂડી ખાતાને સ્થિર મૂડી ખાતા કહેવામાં આવે છે. એનું બીજું નામ, જેમ અહીંયા અસ્થિર મૂડી ખાતાનું બીજું નામ હંગામી મૂડી હતી, તો અહીંયા સ્થિર મૂડી ખાતાનું નામ બીજું નામ કાયમી મૂડી ખાતા પદ્ધતિ.
આ પદ્ધતિમાં બે ખાતા તૈયાર કરવામાં આવે છે. પહેલું ખાતું આવે છે ભાગીદારનું મૂડી ખાતું, કે જેમાં આપણે બાકી આગળ લાવ્યા અને બાકી આગળ લઈ ગયા બે જ એન્ટ્રી, એટલે એમાં કોઈ પણ મૂડી પર વ્યાજ કે વેચરીપાત્ર નફો, પગાર, બોનસ, કમિશન એક પણ એન્ટ્રી આવતી નથી. માત્ર એની શરૂઆતની અને આખરની બે જ વિગત એમાં નોંધવામાં આવે છે. જો આ તો હવે એમાં ઉપાડ, મૂડી પર વ્યાજ, પગાર, બોનસ આ પ્રશ્ન તરત જ થશે કે વેચરીપાત્ર નફો અને ખોટ ક્યાં દર્શાવી, કેમ કે મૂડી ખાતામાં તો આપણે દર્શાવતા નથી. તો એના માટે આપણે એક અલગ ખાતું બનાવવાનું જેનું નામ છે ભાગીદારનું ચાલુ ખાતું, જેમાં તમારું અહીંયા જે મૂડી ખાતામાં નોંધ આવે છે અહીંયા માત્ર શરૂઆતની અને આખર મૂડી તમારે મૂડી ખાતામાં, મૂડી પર વ્યાજ, પગાર, બોનસ, કમિશન, મહેનતાણું, વેચરીપાત્ર નફો એ ચાલુ ખાતામાં જમા બાજુ પર આપવાનો, અને ઉપાડ, ઉપાડ પર વ્યાજ, વેચરીપાત્ર ખોટ જે કઈ બધી વસ્તુ આવે એ ચાલુ ખાતાની ઉધાર બાજુ, એટલે આ બે ખાતાના નમૂના પણ તમને આગળની ઇમેજમાં જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્થિર મૂડી ખાતામાં ભાગીદારના મૂડી ખાતાનો નમૂનો આપ્યો છે, જેમાં જમા બાજુ બાકી આગળ લાવ્યા એટલે કે ભાગીદારની શરૂઆતની જમા બાકી, મૂડીની શરૂ બાકી, એની નીચે રોકડ બેંક ખાતે, મિલકત ખાતે એટલે કે વધારાની મૂડી લાવ્યા હોય તો તે, એમ ઉધાર બાજુ વધારાની મૂડી જો લઈ ગયા હોય ભાગીદાર પોતાના અંગત વપરાશ માટે લઈ ગયા હોય અથવા વિડ્રોલ કરેલી હોય તો તે, અને છેલ્લે બાકી આગળ લઈ ગયા આખર મૂડી. તો આ તમારો મૂડી ખાતાનો નમૂનો થયો. આગળ તમારે હવે ચાલુ ખાતાનો નમૂનો આવશે. આગળ વિદ્યાર્થી મિત્રો, ભાગીદારોના ચાલુ ખાતા જે અસ્થિર મૂડી ખાતામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાતું, જે તમારા વાર્ષિક હિસાબ અને પ્રવેશ નિવૃત્તિ એમાં પણ આવી શકે છે. જમા બાજુ છે એ બાકી આગળ લાવ્યા જે ચાલુ ખાતાની જમા બાકી કહેવાય, એમ ડાબી બાજુ બાકી આગળ લાવ્યા એ ચાલુ ખાતાની શરૂની ઉધાર બાકી, ઉધાર બાકી અથવા જમા બાકી બંને હોઈ શકે, એમ આમ જમા બાજુ મૂડી પર વ્યાજ જે અસ્થિર મૂડી ખાતામાં આવ્યું હતું, ડાબી બાજુ ઉપાડ ખાતે એની નીચે ઉપાડ પર વ્યાજ, ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ, નાનો ફાળવણી ખાતે એટલે કે વેચરીપાત્ર ખોટ હોય તો તે, એમ જમા બાજુ જોઈએ તો ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ, મૂડી પર વ્યાજ, પગાર મળ્યો હોય ભાગીદારને તો તે, બોનસ ખાતે, કમિશન, મહેનતાણું, નફા નુકસાન, ફાળવણી, વેચરીપાત્ર નફામાં ભાગ. જો નફામાં ભાગ મળ્યો હોય તો ખોટ નહીં હોય, અને ખોટ હશે તો નફામાં ભાગ નહીં હોય. બાકી આગળ લઈ ગયા એ જમા અને ઉધાર બંને હોઈ શકે, કારણ કે બંને બાકી આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલું તમે ભાગીદારોના મૂડી ખાતા અને ચાલુ ખાતા, જેમાં સ્થિર મૂડી ખાતા અને અસ્થિર મૂડી ખાતા બંનેનો તમે અભ્યાસ કર્યો. હવે તમને એટલું જણાવું કે આગળની એક ઇમેજમાં સ્થિર મૂડી ખાતું અને અસ્થિર મૂડી ખાતાનો એક તફાવત આપેલો છે, જે તફાવત તમારે થોડુંક શાંતિથી નિહાળી અને અભ્યાસ કરવાનો છે. તો આગળની ઇમેજમાં તમને તફાવત જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે સ્થિર મૂડી ખાતા એટલે કે કાયમી મૂડી ખાતાની પદ્ધતિ અને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિનો તફાવત અહીંયા આપેલો છે, જેમાં સૌથી પહેલાં અર્થ આપેલો છે ભાગીદારોના મૂડી ખાતા રાખવાની જે પદ્ધતિમાં ભાગીદારોની મૂડી ખાતાની વર્ષની શરૂઆતની ને આખરની બાકી સમાન રહે તો તે સ્થિર મૂડી ખાતા, અને સમાન ન રહે એટલે કે ફેરફાર જોવા મળે તો તેવી મૂડીને અસ્થિર મૂડી ખાતા, જે આપણે આગળ ભણ્યા છીએ. એમાં ખાતાના પ્રકાર, તો અસ્થિર મૂડી ખાતા હશે તો એમાં મૂડી ખાતું અને ચાલુ ખાતું આવશે, મુદ્દા નંબર બીજો છે. અને અસ્થિર મૂડી ખાતામાં એ માત્ર એક મૂડી ખાતું તૈયાર કરવાનું છે, આમ ખાતાના પ્રકાર પડતા નથી, માત્ર એક મૂડી ખાતું હોય છે. વ્યવહારની નોંધ, આ પદ્ધતિમાં મૂડી અને મૂડીમાં થતા કાયમી ફેરફારો મૂડી ખાતામાં, એટલે કે જે લાંબા ગાળાના ફેરફાર હશે તો મૂડી ખાતામાં, અને ટૂંકા ગાળાના હશે તો એ ચાલુ ખાતામાં ફેરફાર દર્શાવવામાં આવશે, એટલે કે અન્ય વ્યવહારો ચાલુ ખાતામાં. એમ અહીંયા આ ત્રીજો મુદ્દો, જે અસ્થિર મૂડી ખાતામાં આ પદ્ધતિમાં મૂડી અને અન્ય વ્યવહારો બધી વસ્તુ મૂડી ખાતામાં, કેમ કે એક જ ખાતું છે, એમાં કોઈ બીજું ખાતું આવતું નથી, એટલે માત્ર એક જ ખાતામાં બધી નોંધ કરવાની, જમા ઉધાર બધી નોંધ એમાં જ કરવામાં આવશે. મૂડી પર વ્યાજ, આ પદ્ધતિમાં મૂડીની રકમ દર વર્ષે સમાન રહેતી હોવાથી મૂડીનો વ્યાજ દર વર્ષે એક સમાન રહે છે, કેમ કે મૂડી બદલાતી નથી, મૂડી એક સરખી રહે છે, શરૂઆતની ને આખરની બધી એક સમાન રહે છે. અને અસ્થિર મૂડી ખાતામાં મૂડી દર વર્ષે બદલાતી હોવાથી મૂડીનો વ્યાજ પણ બદલાવાની શક્યતા રહે છે. મૂડી ખાતાની બાકી, આ પદ્ધતિમાં દર વર્ષે મૂડી ખાતાની બાકી સ્થિર એટલે કે સમાન હોય છે. અને આ પદ્ધતિમાં પાંચમો મુદ્દો, અસ્થિર મૂડી ખાતામાં આ પદ્ધતિમાં દર વર્ષે મૂડી ખાતાની બાકી બદલાતી રહે છે, કેમ કે એમાં વધઘટ મૂડી પર વ્યાજ ઉપાડ થતો રહેતો હોય, એટલે કે એક જ ખાતું એટલે એમાં બદલાતી રહે. ખાતાની છઠ્ઠો મુદ્દો આવે છે ખાતાની બાકી, સ્થિર મૂડી ખાતાની હંમેશા જમા બાકી હોય છે, જ્યારે ચાલુ ખાતાની જમા અથવા ઉધાર, કારણ કે બે ખાતું એમાં ચાલુ ખાતું જે છે એ ઉધાર અને જમા બંને બાકી હોઈ શકે. છઠ્ઠો મુદ્દો ખાતાની બાકીમાં,
અસ્થિર મૂડી ખાતામાં મૂડી ખાતાની સામાન્ય રીતે જમા બાકી હોય છે, પરંતુ કોઈવાર મૂડી ખાતાની ઉધાર બાકી એટલે કે કોઈ ભાગીદારને વધારે પડતી કોઈ નુકસાની આવેલી હોય અથવા ઉપાડ વધારે થઈ ગયો હોય તો એ ખાતાની ઉધાર બાકી પણ ક્યારેક બતાવતી હોય છે, પણ એ રેર સંજોગોમાં હોય છે, ક્યારેક જ હોય છે, બાકી મૂડી ખાતાની જમા બાકી જ હોય છે. છેલ્લો મુદ્દો પાકા સર્વેમાં નોંધ, જેમાં સ્થિર મૂડી ખાતાની જમા બાકી પાકાશ્રયમાં મૂડી દેવા બાજુ દર્શાવવામાં આવે છે અને ચાલુ ખાતાની જમા બાકી પાકાશ્રયમાં મૂડી દેવા અને ઉધાર બાકી મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવે છે. એમ સાતમો મુદ્દો, જો મૂડી ખાતાની જમા બાકી હોય તો પાકાશ્રયમાં મૂડી દેવા બાજુ અને ઉધાર બાકી હોય તો પાકાશ્રયમાં મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવે છે. તો આ થયો તમારો તફાવત. અને આગળની થિયરી તમે તમારી નોટબુકમાં લખી અને વ્યવસ્થિત સમજી લેશો. ત્યારબાદ આગળની થિયરી તમારે આગળના વિડીયોમાં જોવામાં આવશે, જે છે નફા નુકસાન ફાળવણી ખાતું, ઉપાડ પર વ્યાજ, મૂડી પર વ્યાજ વગેરે સૂત્રો, ત્યારબાદ કમિશનના દાખલા અને ત્યારબાદ બીજા દાખલા પણ ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા ગણવામાં આવશે. તો આગળનો વિડીયો જોવા માટે વધુને વધુ MS લાખાણી કન્યા વિદ્યાલયની યુટ્યુબ ચેનલને વધુને વધુ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આગળના વિડીયો મળતા રહે. આભાર વિદ્યાર્થી મિત્રો.